विद्यार्थी मित्रों, आज आपणे स्वाध्याय 11.4 જોઈએ. એમાં જોઈએ આ પહેલો દાખલો છે. શું છે? તો આપ્યું છે કે એક બાગ 90 મીટર લાંબો અને 75 મીટર પહોળો છે. તેની ફરતે ચારે તરફ બહારની બાજુએ 5 મીટર પહોળો રસ્તો બનાવવાનો છે. આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો. બાગનું ક્ષેત્રફળ કેટલા હેક્ટર છે? આપણે બાગનું ક્ષેત્રફળ હેક્ટરમાં શોધવાનું છે. પછી પહેલાં તો આપણે બાગ કેટલો પહોળો અને લંબાઈવાળો છે એના આધારે બાગનું ક્ષેત્રફળ, પછી રસ્તાનું ક્ષેત્રફળ, પછી રસ્તાના ક્ષેત્રફળ કઈ રીતે શોધવાનું છે. તો આપણે એ દાખલો જોઈએ. તો કઈ રીતે ગણવાનું? તો અહીંયા જુઓ, અહીંયા આપણને આપ્યું છે શું? તો કે લંબચોરસ બાગની લંબાઈ આપેલી છે. કેટલી આપી છે? 90 મીટર અને એની પહોળાઈ 75 મીટર. એટલે કે જે આ અંદરનો બાગ છે લંબચોરસ, એની લંબાઈ અને પહોળાઈ આપણને આપેલી છે. અને એ બાગની બહાર 5 મીટર પહોળો રસ્તો બનાવવાનો છે. બધી બાજુ 5 મીટર, આ બાજુ અને આ બાજુ. તો પહેલાં તો બાગનું ક્ષેત્રફળ આપણે શોધવું પડે. તો આપણે સૌપ્રથમ બાગનું ક્ષેત્રફળ શોધીએ. તો અહીં લખું છું, લંબચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર. તો લંબચોરસ છે તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે એલ ગુણ્યા બી. એલ કેટલો છે? 90. અને બી કેટલો છે? 75 મીટર. 90 ગુણ્યા 75 કેટલા થાય? તો કે 6750 મીટર સ્ક્વેર, કેમ કે ક્ષેત્રફળ છે. હવે આપણને બીજું એવું કીધું છે કે જે બાગનું ક્ષેત્રફળ છે એનું હેક્ટર શોધવાનું છે. અહીંયા શું કીધું તું જો, બાગનું ક્ષેત્રફળ કેટલા હેક્ટર છે. હવે બાગનું ક્ષેત્રફળ મીટરમાં છે, બરાબર? તો આપણે મીટરનું લેવું પડશે ને કે 1 મીટર બરાબર કેટલા હેક્ટર, એવું બરાબર. તો અહીંયા સૂત્ર શું આવશે? તો કે 1 મીટરનો સ્ક્વેર, 1 મીટર સ્ક્વેર બરાબર 1/10,000 હેક્ટર થાય, બરાબર ને? 1 મીટરનો સ્ક્વેર બરાબર 1/10,000 હેક્ટર થાય. તો હવે આપણને કેટલું ક્ષેત્રફળ મળ્યું હતું? તો કે 6750 મીટર સ્ક્વેર બરાબર કેટલા હેક્ટર? તો હવે શું આવે? તો 6750/10,000. હવે છેદ ઉડાડીએ તો આ મીંડું ગયું, ઉપર શું વધ્યું? 775 અને નીચે 1000. તો 1, 2 અને 3 મીંડા છે, તો 1, 2, 3 સંખ્યા પણ ઉપર 3 છે, તો 0.3 કાપી દેવાના. તો શું આવશે? 0.675 હેક્ટર. આપણે મીટરમાંથી આપણે ક્ષેત્રફળને હેક્ટરમાં ફેરવ્યું એટલે કેટલા હેક્ટર ક્ષેત્રફળ થયું? તો 0.675 હેક્ટર ક્ષેત્રફળ થાય. હવે આપણને એવું કીધું છે કે બાગની ફરતે 5 મીટર પહોળો રસ્તો બનાવવાનો છે. બધી બાજુ 5 મીટર પહોળો હોય તો આપણે બાગની પહેલાં તો લંબાઈ હતી 90 મીટર, પણ હવે રસ્તો બંને બાજુ 5-5 મીટર પહોળો થાય. જો આ 90 મીટર હતી અને આ બાજુ 5 મીટર પહોળો અને આ બાજુ 5 મીટર પહોળો, એટલે આખી લંબાઈ કેટલી થઈ? તો કે 90 વત્તા 5 વત્તા 5 એટલે કેટલી થાય? 90 ને 5 95 અને આ બાજુની 5 એટલે 100. હવે આપણે શોધીએ કે રસ્તા સાથે બાગની લંબાઈ. તો કે 90 તો હતી જ, બરાબર, અને બંને બાજુ 5-5 મીટર ફરીથી વધી, કારણ કે બંને બાજુ 5-5 મીટર પહોળો રસ્તો કરવાનો છે. તો 90 વત્તા 5 95 અને 5 100. તો આ કેટલી થઈ? 100 મીટર લંબાઈ થઈ એની, બરાબર.
એવી જ રીતે એની પહોળાઈ પણ શોધીએ. રસ્તા સાથે બાગની પહોળાઈ, બાગની પહોળાઈ કેટલી હતી? 75. અને બંને બાજુ, આ બાજુ ઊભો 5 અને આ બાજુ ઊભો 5, એટલે 75 વત્તા 5 વત્તા 5 કેટલા થાય? 75 ને 85 ને 5 85 મીટર. તો આપણે રસ્તા સાથે બાગને લંબાઈ પહોળાઈ મળી ગઈ. હવે એ રસ્તા સાથેના બાગને લંબાઈ અને પહોળાઈનું ક્ષેત્રફળ શોધવું પડે, બરાબર? તો આપણે લખી દેવાનું કે રસ્તા સાથે બાગનું ક્ષેત્રફળ, રસ્તા સાથે બાગનું ક્ષેત્રફળ. હવે બાગ કેવો છે લંબચોરસ? તો એલ ગુણ્યા બી. આપણને એલ એટલે લંબાઈ કેટલી મળી રસ્તા સાથેની? 100 મીટર. તો 100 ગુણ્યા પહોળાઈ 85, તો 85 મીટર. 100 ગુણ્યા 85 એટલે કેટલા થાય? તો 8500, એટલે કે 8500 મીટર સ્ક્વેર. રસ્તા સાથેનું બાગનું ક્ષેત્રફળ, રસ્તો પણ અંદર આવી જાય અને બાગ પણ આવી જાય, તો એનું ક્ષેત્રફળ થયું 8500 મીટર સ્ક્વેર. તો હવે આપણને શું કીધું છે કે બાગનું ક્ષેત્રફળ તો આપણને ખબર હતી અને રસ્તા સાથે બાગનું મળ્યું, પણ હવે આપણે ફક્ત રસ્તાનું શોધવાનું છે. તો આપણે આખું ક્ષેત્રફળ છે જે આખું રસ્તા સાથેનું બાગનું, એની અંદરથી બાગનું ક્ષેત્રફળ આપણે બાદ કરીએ તો આપણને રસ્તાનું ક્ષેત્રફળ મળી જાય. હવે લખવાનું, રસ્તાનું ક્ષેત્રફળ બરાબર કેટલું હતું? રસ્તાનું ક્ષેત્રફળ તો કે મોટા આખું ક્ષેત્રફળ ઓછા જે અંદર બાગનું, રસ્તા સાથેનું ક્ષેત્રફળ ઓછા બાગનું ક્ષેત્રફળ, બરાબર? એટલે રસ્તા સાથેનું કેટલું હતું? તો 8500, એમાંથી બાગનું કેટલું હતું? 6750. તો આપણે રસ્તાના આખા બાગમાંથી ખાલી ફક્ત બાગનું ક્ષેત્રફળ બાદ કરીએ તો આપણને મળે 1750 મીટર સ્ક્વેર. તો આપણને રસ્તાનું ક્ષેત્રફળ મળી ગયું. કેટલું મળ્યું રસ્તાનું ક્ષેત્રફળ? 1750 મીટર સ્ક્વેર. તો આપણને આ દાખલામાં બે વસ્તુ માગી હતી. શું માગ્યું હતું? તો કે જે બાગનું ક્ષેત્રફળ છે એને હેક્ટરમાં. તો આપણે બાગનું ક્ષેત્રફળ હેક્ટરમાં કેટલું થયું? તો કે 0.675 હેક્ટર. અને બીજી વસ્તુ માગી હતી કે રસ્તાનું ક્ષેત્રફળ. રસ્તાનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? તો 1750 મીટર સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો જો તમે સમજી અને સારી રીતે ગણશો તો બહુ જ સરળ છે. એના આધારે જ તમને દાખલા નંબર 2, 3 અને 4 ઘરેથી ગૃહકાર્યમાં લખવાના રહેશે. નમસ્તે.